हेलो स्टूडेंट, आपणे लास्ट लेक विडियो लेक्चर में आपणे उष्मा गति शास्त्र कोने कहेवाय एनी बात करी, स्थूल राशि कोने कहेवाय ए पण भण्या, उष्मा गति शास्त्रनी अंदर कोनो अभ्यास करवामां आवे ए वात छे पण करी। हवे आजे आपणे जे वात करवाना छे एकदम बेसिक वात એ છે તાપીય સંતુલન। તાપીય સંતુલન છે એ કોને કહેવાય? હવે તાપીય સંતુલન સમજવા પહેલાં અમુક એવા શબ્દ સમજવા જરૂરી છે। એમાંનો પહેલો છે એ છે ઉષ્મીય દિવાલ, અને બીજો શબ્દ છે એ છે ઉષ્મીય અવાહક દિવાલ। કોને કહેવાય? ધારો કે આ એક દિવાલ છે, આ એક દિવાલ છે, એ સાઈડમાંથી બી સાઈડ તરફ જો ઉષ્માનું વહન થાય તો આવી દિવાલને ઉષ્મીય દિવાલ કહેવાય। એટલે કે સમજણ માટે આપણે વ્યાખ્યાના જેમ જોઈને લખીએ તો એવું લખી શકીએ કે જો ઉષ્માનો તંત્ર અને પરિસર વચ્ચે વિનિમય થાય તો તે દિવાલને વિનિમય થવા દે તો તે દિવાલને ઉષ્મીય દિવાલ કહેવાય, અને ઉષ્મીય અવાહક દિવાલ, હવે નામ પરથી તમને ખબર પડી જશે કે જે દિવાલ ઉષ્માનો વિનિમય, એટલે કે ઉષ્માની વિનિમય એટલે આપ લે, કા ઉષ્મા ગુમાવે કા ઉષ્મા મેળવે એને કહેવાય વિનિમય, એટલે કે જે ટ્રાન્સફર થાય, કે જે દિવાલ ઉષ્માનો વિનિમય ઉષ્મીય તંત્ર અને પરિસર વચ્ચે ન થવા દે તેને ઉષ્મીય અવાહક દિવાલ કહેવાય। તો આ ટોપિકમાં આપણે આ બે શબ્દ છે એના ઉપયોગ જે કરવાના છે। તો કરીએ શરૂઆત। તાપીય સંતુલનમાં આપણું તંત્ર છે એ ક્યારે કહેવાય? ધારો કે આ મારું એક તંત્ર છે, તંત્ર આપને આપણે કોને કીધેલું લાસ્ટ ક્લાસમાં? આપણે તંત્ર એને કહીએ છીએ કે જેનો આપણે થર્મોડાયનેમિક એટલે કે ઉષ્મીય સ્ટડી કરવો હોય, અભ્યાસ કરવો હોય। અમારું જે તંત્ર છે એને હું અલગ કરેલું તંત્ર લઉં છું। તો પાછો એક નવો શબ્દ આવ્યો, અલગ કરેલું તંત્ર કોને કહેવાય? રેડ કલરની જેટલી તમને લાઈન દેખાય છે એવું સમજો કે એ ઉષ્મીય અવાહક દિવાલ છે। કેવી દિવાલ છે? ઉષ્મીય અવાહક દિવાલ છે। આપણે એક શબ્દ યુઝ કર્યો અહીંયા, અલગ કરેલું તંત્ર, તો કોને કહીશું અલગ કરેલું તંત્ર? કે જો તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્મા કે દળનું વિનિમય ન થતો હોય તો તેવા તંત્રને અલગ કરેલું તંત્ર કહેવાય। એટલે કે ઉષ્માની કે દળની આપ લે નથી કરતું એવું કોઈ તંત્ર હોય તો અલગ કરેલું તંત્ર છે। તો અહીંયા મારું એ પણ એક અલગ કરેલું તંત્ર છે, બી પણ એક અલગ કરેલું તંત્ર છે, એટલે કે એના ફરતે જે મેં શું રાખી દીધેલું છે અહીંયા, તો આ જે એ છે ઉષ્મીય અવાહક
दीवाल। धारो के शुरुआत में ए तंत्र जेनुं दबाण छे पी ए, कद छे वी ए अने तापमान छे ए छे टी ए। जे मारुं बी तंत्र छे एनुं दबाण छे पी बी, कद छे वी बी अने तापमान छे ए छे टी बी। એટલે બંને પાસે કંઈક ઉષ્મા તો હશે જ, આમાં જે કંઈ ભરેલું છે, ધારો કે કોઈ વાયુ ભરેલો છે, બંને પાસે કંઈક ઉર્જા છે, કંઈક ઉષ્મા છે। જેવું હું એ અને બી જે છે આ પ્રારંભિક સ્થિતિ છે કંઈક આવી છે, આ જ મારા તંત્રની વાત કરું છું। એટલે પાછો ડાયાગ્રામ છે એને હું ડ્રો કરી લઉં કે તંત્ર એ અને તંત્ર બી છે અને આખું તંત્ર પરિસર સાથે ઉષ્માનો વિનિમય ન કરે એટલા માટે ઉષ્મીય અવાહક દિવાલથી કવર કરી દીધેલું છે, ઘેરી લીધેલું છે। આ છે મારી ઉષ્મીય અવાહક દિવાલ। પણ હવે હું શું કરું છું કે એને જે વચ્ચે બંને એકબીજા સાથે જેનાથી જોડાયેલા છે ત્યાં હું ઉષ્મીય સુવાહક દિવાલ રાખી દઉં છું। હવે હું આ છે એ છે ઉષ્મીય સુવાહક દિવાલ, એટલે કે ઉષ્મીય દિવાલ છે એ શું કરશે, તંત્ર અને પરિસર, આના માટે પરિસર આ કહેવાય આજુબાજુની સ્થિતિ, પરિબળ કે જેને પર ડાયરેક્ટ અસર કરતું હોય, એવું સીધું અસર કરતું હોય, એવું એટલે કે એ અને બી એકબીજા છે એની સાથે ઉષ્મીય સંપર્કમાં છે, હવે હંમેશા છે એ વધારેથી ઓછા તરફ વહન થાય, એ પછી કોઈ પણનું હોય, પાણીનું હોય તો વધારે દબાણથી ઓછા દબાણ તરફ વહન થાય, નોલેજ હોય નોલેજ એ પણ વધારેથી ક્યાં જાય ઓછા તરફ જ જાય, બરાબર, વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત ભારની ગતિ એટલે કે પ્રવાહ, પ્રવાહ પણ હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જ જાય, સેમ તાપમાનનો તફાવત હોય તો જ ઉષ્માનું વહન જે થાય એટલે કે ઉષ્માનું વહન વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ થશે। ક્યાં સુધી આવું થાય, જ્યાં સુધી તંત્ર એ અને તંત્ર બી બંનેના તાપમાન સમાન ન થઈ જાય ત્યાં સુધી આવું થશે। અહીંની સ્થિતિ શું છે કે તંત્ર એ અને તંત્ર બી ઉષ્મીય રીતે અલગ કરેલા તંત્ર છે। અહીંની સ્થિતિ શું છે, જ્યારે તંત્ર એ અને તંત્ર બીને ઉષ્મીય સંપર્કમાં લાવવામાં આવે ત્યારે ઉષ્મા વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ જ્યાં સુધી બંને તંત્રના તાપમાન સમાન ન થાય ત્યાં સુધી પ્રસરણ પામશે। જ્યાં સુધી તાપમાનનો તફાવત છે ત્યાં સુધી ઉષ્માનું વિનિમય થાય, જેવું બંનેનું તાપમાન સરખું થઈ જાય એટલે ઉષ્માનું વિનિમય બંધ થઈ જાય। જ્યારે બંને તંત્રના તાપમાન સમાન થાય ત્યારે આ વિનિમય અટકે છે। આ જે આપણી સ્થિતિ છે આ સ્થિતિને તાપીય અને ઉષ્મીય સંતુલન કહેવાય, એટલે કે હવે ઉષ્માનો વિનિમય થતો શું થઈ ગયો, અટકી ગયો। આવો જ એક પ્રશ્ન પૂછું કે ભાઈ રાસાયણિક સંતુલન કોને કહેવાય, તો જો કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી જ ન હોય તો એને કહેવાય રાસાયણિક સંતુલન, યાંત્રિક સંતુલન કોને કહેવાય,
પરિણામી બળ અને ટોર્ક શૂન્ય લાગતું હોય તો યાંત્રિક સંતુલન કહેવાય. ઉષ્મીય સંતુલન, બંનેની ઉષ્મા સમાન હોય તો એને ઉષ્મીય સંતુલન કહેવાય. જો આપણા તંત્રની અંદર રાસાયણિક, યાંત્રિક અને ઉષ્મીય સંતુલન ત્રણેય સંતુલન હોય તો આપણું તંત્ર છે એ થર્મોડાયનેમિક સંતુલનમાં કહેવાય. એક વધારાની વાત આપણે અહીંયા નોંધી રાખીએ, થર્મોડાયનેમિક સંતુલન. જો તંત્ર યાંત્રિક એટલે કે કોઈ પરિણામી બળ ન હોય, પરિણામી બળ ઝીરો, પરિણામી ટોર્ક ઝીરો, રાસાયણિક એટલે કે કોઈ જ રાસાયણિક પ્રક્રિયા નથી થતી, અને ઉષ્મીય સંતુલનમાં છે, તો તેને કહેવાય થર્મોડાયનેમિક સંતુલનમાં છે તેમ કહેવાય. બાળકો, નેક્સ્ટ આપણો ટોપિક છે એ છે શૂન્ય ક્રમનો નિયમ. થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ. આર એસ ફ્લાવર એક સાયન્ટિસ્ટનું નામ છે, એણે આ બેઝિક વાત છે નોંધેલી. આનું નામ કેમ શૂન્ય ક્રમનો પડ્યો? અત્યાર સુધી આપણે જેટલા નિયમ જોઈએ એમાં પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ એવી રીતે હોય, આમાં શૂન્ય ક્રમ કેમ? પહેલાં પહેલો અને બીજો નિયમ આવી ગયા, બેઝિક વાત છે ને પછી ખબર પડી, એવું થઈ ગયું. એટલા માટે આનું નામ છે બેઝિક છે એટલે એને આગળ મૂક્યો નિયમને, એટલે આનું નામ પડ્યું એ છે શૂન્ય ક્રમનો નિયમ. વરાળને સમજવા માટે એટલે કે ઉષ્મીય અવસ્થાને સમજવા માટે બહુ લાંબો સમયગાળો હોઈ ગયો, 200-300 વર્ષ લાગી ગયા થર્મોડાયનેમિક્સ સમજવા માટે. ખૂબ એક લાંબી પ્રોસેસ છે, એટલું જલ્દી જે સમજમાં નથી આવેલું. શરૂઆતના તમે આપણે ભણ્યા કે 11મા ચેપ્ટરમાં કે પહેલાં તો એવું બનાતું હતું કે ઉષ્મા જે શું છે તો કે કેલોરિક તરલ છે, જેમ એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં પાણી જાય એના જેમ ઉષ્મા જાય. મારો કહેવાનો મિનિંગ છે કે આને થર્મોડાયનેમિક્સને સમજવા માટે ખૂબ મોટો સમયગાળો જતો રહ્યો છે, એટલે જે મળતું ગયું એમ નોંધતા ગયા. પહેલાં જે કંઈ મળ્યું એને પહેલો નિયમ આપ્યો, પછી કંઈ મળ્યું એમને બીજો નિયમ નામ આપ્યો, પણ એકચ્યુઅલમાં શું છે ઉષ્મા એ પછી ખબર પડી, જે બેઝિક વસ્તુ છે એટલે એ પછી ખબર પડી, એટલે એને આગળ મૂક્યું છે, એટલે નામ છે એમનું શૂન્ય ક્રમનો નિયમ. એકદમ સરળમાં સરળ વાત, તમે મેથ્સ યુઝ કરો, મેથ્સ મેથ્સમાં તમને હું એવો પ્રશ્ન પૂછું કે બેટા એ બરાબર બી છે અને બી બરાબર છે એ જે સી, શું છે એ બરાબર બી છે અને બી બરાબર સી છે, અથવા હું ટેક્સ્ટબુક જેવું લખું ચાલો કે એ ઇઝ ઇક્વલ ટુ છે સી અને બી ઇઝ ઇક્વલ ટુ પણ છે સી, તો તમે શું કહેશો? સર તો એ અને બી છે એ સરખા હોય? જો એ બરાબર સી હોય, બી બરાબર સી હોય તો એ બરાબર બી થાય, આવું હોય જ, મેથ્સમાં આવું જ બોલીએ છીએ. તો અહીંયા હું કંઈક એ જ વાત કરું છું કે જો મારું એક તંત્ર છે, એ તંત્રનું તાપમાન જે છે ટી એ અને બીજા તંત્રનું તાપમાન જે છે ટી સી, ટી એ અને ટી સી જે બંનેના તાપમાન સરખા છે આવું છે, અને ટી બી અને ટી સીના તાપમાન આ બંનેના તાપમાન પણ સરખા છે જોવું છે, તો હું આવું કહી શકું કે તંત્ર એ અને તંત્ર બી જે બંનેના તાપમાન કેવા હોય એક સરખા હોય જ. બસ આ તો છે શૂન્ય ક્રમનો નિયમ. કે ધારો કે આપણે નિયમ પર જઈએ કે આ છે મારું એક તંત્ર, તંત્રનું નામ આપી દઉં એ, બી અને સી. આખું જે તંત્ર છે એને ઉષ્મીય રીતે અલગ કરેલું તંત્ર છે. તમને મેં આગળ હમણાં વાત કરી એમ રેડ કલર એટલે ઉષ્મીય રીતે અલગ કરેલું તંત્ર, એવું સમજો કે કાવી રીતે. એ અને બી વચ્ચે પણ એક ઉષ્મીય રીતે અલગ કરેલું તંત્ર છે, એટલે કે એક
ઉષ્માની અવાહક દિવાલ છે, પણ એ અને સી વચ્ચે ઉષ્મીય દિવાલ છે. એટલે કે મારી આ જે દિવાલ છે એ ઉષ્મીય અવાહક દિવાલ છે, પણ બ્લુ કલરની લાઇન તમને જે દેખાય છે આ છે ઉષ્મીય સુવાહક. તો થશે શું, એ અને સી વચ્ચે જ્યાં સુધી તાપમાનનો તફાવત છે ત્યાં સુધી એ અને સી એકબીજાને ઉષ્મા આપશે ને લેશે, જે કંઈ હોય એ પ્રમાણે વધારેથી ઓછા તાપમાન તરફ જાય. બી અને સી વચ્ચે પણ ઉષ્માનો વિનિમય થશે, કેમ કે વચમાં કેવી દિવાલ છે, ઉષ્માની સુવાહક, એટલે ઉષ્માનો વિનિમય થાય. પણ એ અને બી વચ્ચે થાય તો જવાબ છે ના. કેમ? કેમ કે તો ઉષ્મીય અવાહક દિવાલ છે, ઉષ્મા પસાર ન થાય, આવું જોવા મળશે. તો ક્યાં સુધી ઉષ્માનું પ્રસરણ થશે, કે જ્યાં સુધી એ અને સીના તાપમાન અને બી અને સીના તાપમાન એકસરખા ન થાય, એકસરખા થાય થાય નહીં ન થાય ત્યાં સુધી ઉષ્માનો વિનિમય થશે. પછી કેવું સંતુલન આવી જશે, ઉષ્મીય સંતુલન જળવાશે. હું થર્મોમીટર રાખીને બધાના તાપમાન માપું તો મને બધાના તાપમાન કેવા મળે, એક સરખા જ મળે, એ બરાબર બી બરાબર સી, બધું જ એકસરખું મળે. એટલે કે જો હું ચેક કરવા માટે એવું કરું કે આ જે મારું તંત્ર હતું, આ જે મારું તંત્ર છે હવે આ તો ઉષ્માની સુવાહક દિવાલ જ હતી, આ અવાહક હતી, હવે હું કરી દઉં છું એમને પણ સુવાહક. આખી મારી સિસ્ટમ, આખું મારું તંત્ર તો ઉષ્મીય અવાહક દિવાલથી ઘેરાયેલું જ છે, એટલે બીજે કોઈ ઉષ્મા લઈ નથી જતું એમ. એ ત્રણ વચ્ચે જ છે એ સમજૂતી થયેલી છે, આ ત્રણ જે ઉષ્મા મેળવી લે છે એમ, કેવા કે કેવું માગીએ છીએ આપણે. હું ચેક કરું ને તો હવે એને બી વચ્ચે ઉષ્માનો વિનિમય થાય, તો જવાબ જેના ન થાય. કેમ ન થાય? કેમ કે તાપમાન કેવા થઈ ગયા, બધાના એકસરખા થઈ ગયા છે, ટી એ બરાબર ટી બી બરાબર ટી સી છે. એટલે કે જો હવે હું આવું કરું, અહીંયા મેં સુવાહક દિવાલ મૂકી દીધી છે, તો હવે બધાના તાપમાન જે એકસરખા થઈ ગયા છે, આવું થયું છે. તો બસ આ જ તો છે થર્મોડાયનેમિકનો શૂન્યક્રમનો નિયમ. તો લખી દઈએ આપણે આ શૂન્યક્રમના નિયમનું વિધાન. શું લખાય કે બે તંત્રો એટલે કે એ અને બી સ્વતંત્ર રીતે કોઈ ત્રીજા તંત્ર સાથે, ત્રીજું તંત્ર એટલે કે સી, તાપીય સંતુલનમાં હોય, તાપીય સંતુલન એટલે કે તાપમાન સરખા, એનું સી સાથે સરખું, બીનું સી સાથે સરખું, સંતુલનમાં હોય તો તેઓ એકબીજા સાથે પણ તાપીય સંતુલનમાં છે. એટલે કે શું થાય, ટી એ બરાબર ટીબી થાય. બસ આ તો છે શૂન્યક્રમનો નિયમ.